Thanks for being with me here to the channel. માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સુરતના આપણા જે શ્રાવકો છે તેમને હું આજે મેળાની મુલાકાત કરાવવા જઈ રહી છું. સુરત શહેરની અંદર હસ્તકળા મેળો, મોનસૂન હસ્તકળા મેળો આર્ટ ગેલેરી સુરત સાયન્સ સેન્ટર ખાતે 10 દિવસ માટે અહીંયા આવ્યો છે. 19 તારીખથી આ મેળો શરૂ થયો છે અને જેની આ મેળાની છેલ્લી તારીખ 28 તારીખ છે. તો મિત્રો, આ જે મેળો છે એની અંદર ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ યોજના બેજા હેઠળ ઇન્ડેક્સ સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ કાર્યરત છે. ઇન્ડેક્સ સીનો મૂળભૂત હેતુ ગુજરાત રાજ્યના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકળા, હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખવા માટે, આ કલાકૃતિને સર્જન રાખવા માટે અહીંયા કારીગરોને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અને આપ જો છો તે રીતે હું આપ સૌને અહીંયા મુલાકાત કરીશ. સ્ટોલ્સ અહીંયા ઉપલબ્ધ છે, સ્ટોલ્સ જે છે જે સ્ટોલ્સ અહીંયા ઉપલબ્ધ છે તેની હું તમને થોડી શેર કરાવીશ. જો આપ ખરીદી કરવા માંગતા હોવ તો અહીંયા જરૂરથી આ સ્ટોલની મુલાકાત કરશો. કારણ કે અહીંયા જે પણ સ્ટોલની અંદર જે વસ્તુઓ છે એ હાલમાં જ હવે તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. સૌથી પહેલાં આપણે ગણપતિ બાપાના દર્શન કરીશું અને ત્યાં પછી આ મેળાની મુલાકાત લઈશું. આ મેળાની અંદર તમે જોશો તો ઘણી બધી મંડળીઓ, વ્યક્તિગત કારીગરો, જેવી રીતે અહીંયા તમને હું બતાવી રહી છું, તો એક સ્ટોલ્સ છે જેમાં દીવડા અને ખૂબ જ સરસ સજાવેલા દીવડાઓ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. અને નવરાત્રિ, ગણપતિ, પછી તહેવાર આવી રહ્યો છે દિવાળીનો. તો દિવાળીના તહેવારમાં તમે જો આ સુંદર મજાની ઘર સજાવટની વસ્તુઓ અહીંયા આપણે ઉપલબ્ધ છે અને મળશે તો જરૂરથી આ મેળાને મુલાકાત લેશો. અને અહીંયા રાફેલનો એક સ્ટોલ લાગ્યો છે, ત્યાં હેન્ડમેડ મતલબ પર્સ ને બધું તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાના પર્સ અહીંયા જાતે બનાવીને અહીંયા વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. અને આ જે કારીગરો તમે જોઈ રહ્યા છો મિત્રો, જે ખૂબ જ લો લેવલના હોય છે અને જાતે બનાવીને પોતાની કળાને પ્રસ્તુત કરતા હોય છે, તો આપણે એમને જરૂરથી પ્રોત્સાહિત કરીશું અને જરૂરથી આપણે થોડી ખરીદી પણ અહીંયાથી કરીશું જેથી કરીને એ લોકોને રોજગારી મળે. તો આગળ બીજા સ્ટોલ તરફ જઈએ. તો બીજો પણ એક ખૂબ સરસ સ્ટોલ છે જેમાં લેડીઝોને લગતી બધી આઈટમો છે અને સાડીથી લઈને કુર્તીથી લઈને ઘરેણાઓથી લઈને બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહેશે. હવે જઈશું આપણે એક સુરતનો, એક સુરત મેટ્રો સખી દ્વારા અહીંયા સ્ટોલ લગાવવામાં આવ્યો છે. અને આ સ્ટોલની અંદર ખૂબ જ સરસ એટલે કે બેસ્ટ, બેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એવી વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી છે. અને ખૂબ ઓછા રેટની આ બધી જે વસ્તુ છે તમે જોઈ રહ્યા છો, બેડશીટ છે, નીચે પાથરવા માટે પાથરણા છે, દિવાળીમાં સજાવવા માટે તમારા ઘરને સજાવવા માટે પણ ઘણી બધી વસ્તુઓ છે, દીવડાઓ છે. તો આપણે જાણીશું, પ્રેસિડેન્ટ પણ અહીંયા ઉપસ્થિત છે, તો પ્રેસિડેન્ટ પાસે જાણીશું આપણે કે અહીંયા જે સ્ટોલની અંદર જે બધું સજાવવામાં આવ્યું છે તો એ શું છે અને કેવી રીતે બનાવવામાં આવ્યું છે. અને આ જે વસ્તુઓ જે અહીંયા તમે મૂકી છે તેને કેટલા રેટ સુધીમાં લોકોને આપશો તે પણ તમે જણાવશો. અને ખાસ કરીને દિવાળીની અંદર, દિવાળી નજીક આવી રહી છે, બધા તહેવારો પણ નજીક આવી રહ્યા છે, તો એમાં તમને ખૂબ સુંદર તમને ઘર સજાવટ માટે વસ્તુઓ અહીંયા મળી જશે. તો આપણે રૂપલબેન સાથે વાત કરીશું. રૂપલબેન, આપ જણાવો કે આપણે સ્ટોલમાં શું સરસ મૂક્યું છે અને સાથે સાથે જે છે સુરત મેટ્રો સખી બધી ઘણી બધી મહિલાઓ અહીંયા મેમ્બર્સ પણ ઉપસ્થિત છે આ સ્ટોલમાં. એટલા માટે મિત્રો હું તમને કહું કે ખૂબ જ સરસ જે રીતે લોકો વેચાણ કરવાના છે અને જે રીતે લોકોએ વસ્તુ બનાવી છે
છે. તમને કદાચ ખબર નહીં એવી સમજી છો, તમે જાણશો તો તમને હળવાઈ લાગશે કે શું સરસ ઉપયોગ કર્યો છે આને કેવા ઇશ્યુથી. તો આપણે જાણીશું. નમસ્કાર. ગુજરાત રાજ્ય દ્વારા ઇન્ડસ્ટ્રી દ્વારા મેળાનું આયોજન કર્યું છે. 120 કારીગરો અહીંયા આગળ પોતાની વસ્તુઓ લઈને આવેલા છે અને ખૂબ સુંદર વસ્તુઓનું અહીંયા વેચાણ થઈ રહ્યું છે. અને ગુજરાત રાજ્ય સરકાર જ્યારે આવા મેળા કરતી હોય છે એમાં એનજીઓને પણ આ વખતે એ લોકોએ આવરી લીધા છે. તેમાં સુરત મેટ્રો સખી જેસીસને જે એમને આવર્યા છે તે બદલ ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સૌ કારીગરો પોતપોતાની કળા લઈને આવ્યા છે. એ માટીથી બનાવેલી ઘડિયાળોથી માંડી હેન્ડમેડથી માંડીને બધી જ આઈટમો છે. તો સુરત મેટ્રો સખી કંઈક નવું લઈને આવેલી છે. જે આપણા ત્યાં જૂના કપડાં હોય છે તેની અંદરથી ચિત્રંજી ગાલીચા પગ લૂછણે વગેરે બનાવીને એનું સેવ કરીને બહેનોને પગ પર ઊભા કરીએ છે. અને લગભગ 20-25 બહેનો આમાં કામ કરતી હોય છે. રંગોળી પણ મહિલાઓ બનાવે છે. અને સુરત મેટ્રોની સૌ બહેનોની ઓફિસ પણ છે, જે સિટી લાઇટ પર છે. જ્યારે પણ આપણે જોઈતું હશે તો ત્યાંથી પણ ચોક્કસપણે મળશે. અને ખાસ ઇન્ડેક્સીનો આ તબક્કે એમના સૌ અધિકારીઓનો અને એમની સૌ ટીમને જે ખૂબ આટલી મહેનત કરીને જે દર વર્ષે મેળા લાવે છે, વર્ષમાં 2 મેળા લાવે છે. અને જે લોકો અહીંયા આગળ આવે છે કારીગર, એ લોકો પોતાનું લગભગ બધો જ માલ સામાન વેચીને જાય છે. એ સૌ કારીગરોને પણ ખૂબ અભિનંદન પાઠવું. રૂપલબેનનું આપણી પાડીથી જાણીશું, કારણ કે આપણને આ ઇન્ડેક્સી શું છે એના વિશે થોડી ખબર છે. તો હું તમને પૂછીશ કે અહીંયા જે કારીગરો આવ્યા છે તે કયા લેવલના કારીગરો હશે અને કયા લેવલના લોકોએ સ્ટોલ અહીંયા રાખ્યા છે? આપણે આ જે કારીગરો છે એ લોકોના કાર્ડ બનાવવામાં આવે છે અને એ લોકોને આખા ગુજરાતમાં એ કાર્ડ દ્વારા સ્ટોલ ફાળવવામાં આવે છે. લગભગ આની અંદર 320 કારીગરો કામ કરે છે. દર વર્ષે ડ્રો સિસ્ટમ કાઢવામાં આવે છે અને ડ્રો સિસ્ટમમાં કારીગરોનો નંબર લાગતો છે. અહીંયા આગળ વધારામાં પડતી બહેનો આની અંદર જોડાયેલી છે. એ પોતે પોતાના ઘરમાં બધી વસ્તુઓ બનાવતી હોય છે, હાથ બનાવેલી વસ્તુઓ પણ બનાવે છે. આપ જોશો તો મારા બાજુના સ્ટોલમાં જે આપણે પહેલાં આપણા બાળકોના રમકડાં રમાડતા હતા એ પ્રકારના રમકડાં છે. ત્યારબાદ કુર્તીનો સ્ટોલ છે. એટલે કહેવાય છે કે અહીંયા આગળ માટીકામની પણ વસ્તુઓ ખૂબ સુંદર છે. અને કહેવાય છે કે જે યોગ બનાવે છે, જે હાથ વણાટથી બનાવે છે, તે સૌ બહેનો પોતે જાતે બનાવે છે અને આ બહેનોને આનાથી રોજગાર પૂરી પાડે છે. અને પંચમહેલથી માંડી વડોદરાથી માંડીને અમદાવાદથી માંડીને અમદાવાદ હાટમાં પણ આજે જ એક્ઝિબિશન ચાલી રહ્યા છે અને એક્ઝિબિશનમાં સૌ મહિલાઓ અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ખૂબ જ સરસ વાત છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપના સ્ટોલમાં અને આપણા સ્ટોલની અંદર ખૂબ લોકો વિઝિટ કરે. અને ખાસ આપણે એ વાત તમે નહીં જાણી કે તમે જે અહીંયા બનાવ્યું છે આઈ થિંક તો બેડશીટ બનાવી છે અને પેલો પાથરના બનાવ્યા છે. તો મેં કંઈક એવું જાણ્યું હતું કે કંઈક સાડીનો ઉપયોગ કર્યો છે. હા, તમે કંઈક ઘરના જૂના કપડાનો ઉપયોગ કર્યો છે તો તે જણાવો. આપણે આ સાડીઓ જે હોય છે ઘરમાં જે નક્કામાં કપડાં હોય છે આપણે ફેંકી દેતા હોય છે, એ નક્કામાં કપડામાંથી આપણે આ વસ્તુ બનાવી છે. આપ જોઈ શકો છો કે એક સાડી કે બે સાડીમાંથી આ પટ્ટા બનતા હોય છે અને આપણે કપડાં ફેંકી દેવાથી કંઈ મળતું નથી. પણ આ બનાવીને અમે લોકોના ત્યાંથી કપડાં લાવીને બનાવીને પછી આ વસ્તુ અહીંયા સેલિંગ કરી છે, જેથી કરીને બહેનોને રોજગારી પણ મળે અને સુરત મેટ્રો સખી જેસીસ લગભગ બહેનોને રોજગારી આપવાનો અમારો હંમેશા આગળ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. પાછા મળીશું, આપણે બીજા સ્ટોલની વિઝિટ કરીશું હવે. અને આપ જોઈ રહ્યા છો કે જે વાત કરી જૂના રમકડાની વાત કરી, તો આ જૂના જે નાના બાળકોને રમકડાં રમવા આપણે આપતા હતા તે રમકડાં પણ અહીંયા તમને જોવા મળશે આ મેળાની અંદર. હેન્ડમેડ કરેલું ખૂબ જ સરસ ઓશિકાના કવર છે, તમને ફ્રીઝ કવર છે, તોરણ છે, ખૂબ જ સરસ આઇટમ આપણે અહીંયા જોઈ રહ્યા છે. અને સુરતના જ છે અને એવોર્ડ વિનર છે. આપનું નામ છે? આપ સુરતથી? સુરતથી જ. જી. અને કેટલા સમયથી આપ કામ કરો છો? 20 વર્ષથી આ કામ કરું છું. જેના પાસે કામ કરાવીએ છીએ લગભગ 20-25 મહિનો અમારી પાસે કામ કરે છે. અને એમની પાસે કુશન કવર ભરાવીએ, વોલ પીસ, ધોરણ બધી આઇટમ ભરાવીને ગાંધીનગર ઇન્ડેક્સી દ્વારા ફૂલથી વેચાણ કરીએ છીએ. બહાર ગુજરાત બહાર પણ જઈએ છીએ અને આ કામમાં અમને નરેન્દ્ર મોદીને હાથે એવોર્ડ પણ મળેલ છે. અને અમે હૈદરાબાદમાં ચંદ્રબાબુ નાયડુને હાથે પણ એવોર્ડ લઈને આવેલા છીએ. ખૂબ જ સરસ.
આપણે વિઝિટ કરીએ. હું તમને વિઝિટ કરાવીશ કે ઘણા બધા એવા સ્ટોલ્સ છે. મુલાકાત લેશો પણ એક વાત હું આપને કહીશ કે આ મેળાની અંદર
74 જેટલી મહિલાઓએ પાર્ટ લીધો છે, 40 જેટલા પુરુષોએ પાર્ટ લીધો છે, અને ટોટલ સ્ટોલ કરીએ તો 114 સ્ટોલ અહીંયા આગળ ઉપલબ્ધ છે, જેની અંદર તમને ખૂબ જ સરસ કચ્છ મસરૂની વસ્તુ, એમ્બ્રોઇડરી, ઇમિટેશન જ્વેલરી, સંખ આઇટમ, અજરક બ્લોક પ્રિન્ટ, માટીકામની આઇટમ, પ્લસ હેન્ડલૂમ, મોતીકામ, કચ્છી મિનરલ વર્ક, તોરણ, કાળી માટીના વાસણો, વર્ક, અને ઘણી બધી એવી વસ્તુઓ જે ઘર સજાવટથી લગતી વસ્તુઓ છે, ઇકો ફ્રેન્ડલી જ્વેલરી પણ અહીંયા ઉપલબ્ધ છે, સાથે સાથે માટીકામની સુશોભિત વસ્તુઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. અને મિત્રો, તમને કહું તો અહીંયા અમદાવાદ, સુરત, પોરબંદર, કચ્છ, આણંદ, સુરેન્દ્રનગર, વડોદરા, મહેસાણા, રાજકોટ, અમરેલી, જામનગર, નવસારી, બોટાદ, જૂનાગઢ, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ, પાટણ, ખેડા અને દાહોદ, આટલી બધી સુરતની અંદર આટલી બધી સિટીમાંથી કારીગરો અહીંયા આવ્યા છે આપણે માટે, ફક્ત આપણે માટે, કે આપણે ખૂબ જ સરસ હેન્ડવર્કની વસ્તુઓ અહીંયાથી તમને મળે, તમને બહાર સુધી ખરીદવા માટે નહીં જવું પડે. અને આ તહેવારોની સિઝન છે અને આપણે જરૂરથી ઘરમાં કંઈક ને કંઈક વસ્તુની આપણને ખરીદી કરવાની જ હોય છે, તો જરૂરથી તમે આ મેળાની મુલાકાત લેજો અને આ કારીગરોને રોજગારી મળે એવી આપણે શુભકામના કરીશું અને આપણે અહીંયાથી જ ખરીદી કરીશું એવી આશા રાખીએ. નમસ્કાર.